સમગ્ર દેશ જ્યારે આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી કરે છે ત્યારે માલપુર નગર કે રાજા ગણેશ મહોત્સવ સંપૂર્ણ તિરંગાની થીમ પર ઉજવાશે, તૈયારીઓને આખરી ઓપ અપાયો. સમગ્ર દેશમાં હાલ આઝાદીના 75 વર્ષની ઉજવણી અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે, ત્યારે ધાર્મિક ઉત્સવો પણ એમાંથી બાકાત નથી. ત્યારે અરવલ્લી જિલ્લાના માલપુરમાં લીમડા ચોક ખાતે માલપુર નગર કે રાજા ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા અનોખી રીતે ગણેશ મહોત્સવ ઉજવવાની તૈયારીઓને આયોજકો દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. માલપુર ગામમાં પ્રવેશતા જ તિરંગાથી સજાવેલા આકર્ષક પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે. પ્રવેશદ્વારની મધ્યમાં રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યું છે. ગામમાં સમગ્ર ગણેશ પંડાલની બંને બાજુ તિરંગા રંગની બોર્ડર બનાવવામાં આવી છે. ગણેશનો મુખ્ય સ્ટેજ સાથેનો પંડાલ ખૂબ જ સુંદર રીતે આકર્ષક રીતે તિરંગા કલરથી સજાવવામાં આવ્યું છે. ખાસ મહત્વનું આ મુખ્ય પંડાલ પાસે લવ્યુ માલપુરનું સેલ્ફી પોઈન્ટ પણ તિરંગા રંગથી સજાવવામાં આવ્યું છે. આમ સમગ્ર ગણેશ પંડાલ તિરંગામય લાગી રહ્યું છે. લીમડા ચોક વિસ્તાર જાણે દેશભક્તિના રંગે રંગાયું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. ત્યારે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિની મૂર્તિ પણ તિરંગા રંગની સ્થાપિત કરવાની છે, ત્યારે આખા ઉત્સવ દરમિયાન અલગ અલગ પ્રસંગ અને બાપાની વિદાયની શોભાયાત્રા પણ સંપૂર્ણ તિરંગાની થીમ રાખવામાં આવી છે. ત્યારે માલપુર નગર કે રાજા ગણેશ ઉત્સવ સમિતિના આયોજકો અને ગામ તેમજ તાલુકાના ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળે છે. નમન પંડ્યા, ZSTV, અરવલ્લી. આખો દેશ 75 કા આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, ત્યારે આ વખતે માલપુર નગરની અંદર પણ આઝાદી કા અમૃત મહોત્સવની થીમ સાથે માલપુર નગર કે રાજા ગણપતિ મહોત્સવ 2022ની ઉજવણી થઈ રહી છે. તો દરેક માલપુર તાલુકાની ધર્મપ્રેમી જનતાને અમે અહીંયા ગાળી માલપુર નગરના પંડાલની અંદર આવકારીએ છીએ. સર્વે વેપારી બંધુઓ પણ અમારા 75 કા આઝાદી કા અમૃત મહોત્સવની થીમને અહીંયા વધાવી આવી શકે છે અને દરેકને ભાવભર્યું અમે માલપુર પંડાલની અંદર આમંત્રણ આપીએ છીએ. જ્યારે આખો દેશ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી કરી રહ્યું હતું ત્યારે અમો માલપુર નગરવાસી ગણેશ મહોત્સવ સમિતિએ આ થીમને પસંદ કરી અને નક્કી કર્યું હતું કે આપણા પંડાલથી લઈ ગણેશ દાદાની મૂર્તિ અને સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રપ્રેમી બનાવીશું. સમગ્ર માલપુર ગામ એક રાષ્ટ્રપ્રેમમાં રાષ્ટ્રધ્વજ થીમથી જોડાય અને રંગે ચંગે આ કાર્યક્રમની ઉજવણી થાય, પૂરો મહોત્સવ તિરંગામય બને અને માલપુર ગેટથી લઈ પંડાલ સુધી અમે આખું માલપુર રંગે ચંગે થીમથી રંગ્યું છે અને આવનાર દિવસોમાં રાષ્ટ્રપ્રેમી થીમ હજી વિશિષ્ટ બનાવીશું અને રાતની રોશની પણ અમે આ થીમથી બનાવવાના છીએ. તો આવો સર્વ અહીંયા ગાડી આવી અને ગણેશ